પાછળની લાઈન જુઓ બાળકો પાડી છે આપેલો છે પણ એની પછી આપણે સસલાનો સ બાકી છે એટલે લખીશું સ પછી જગ્યા ખાલી છે તો સ પછી આવશે હ હ પછી અળો છે એ લખેલો છે તો અળો પછી આવશે શ અને શ પછી છે લે ન લખેલો છે તો જો બાળકો આને કહેવાય ખૂટતો કક્કો એટલે કે પછી જ્ઞ મૂળાક્ષરની કાનાકૃતિ કરવી બરાબર અને ખૂટતો કક્કો પણ કહી શકાય જો અત્યારે તમે લોકોએ મારી સાથે કદાચ મનમાં ન માંડેલો હોય તો હવે આવી રીતે મમ્મીને કહેજો તમને ખૂટતો કક્કો માંડી દે લખી દે અને વચ્ચે જે ખૂટતા મૂળાક્ષર હોય એ તમારે લખવાના છે ચાલો બાળકો હવે આપણે એક બીજી પ્રવૃત્તિ જોઈએ અહીંયા શું લખ્યું છે બાળકો વાંચો શબ્દ વાંચો અને જુદા પડતા શબ્દ પર બોલ કર આ ફક્ત તમારે અત્યારે સમજવાનું છે બાળકો આ તમારે અત્યારે લખવાનું નથી પછી હું તમને આવતા પીરિયડમાં લેક્ચરમાં લખતા શીખવીશ તો અત્યારે ફક્ત તમારે જોવાનું છે જો ચાલો બાળકો જો અહીંયા હું શબ્દ લખું છું બરાબર જુદા પડતા શબ્દ ઉપર આપણે રામ કરીશું તો જો બાળકો અહીંયા હું લખું છું ઘર 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 અને રથ તો જો બાળકો તમને ખ્યાલ આવી ગયો હશે કે ઘર ઘર અને ઘર ત્રણ શબ્દ છે એક સરખા છે અને આ રથ શબ્દ છે એ અલગ પડે છે તો રથ શબ્દ જે અલગ પડે છે એના ઉપર હું ગોળ રાઉન્ડ કરીશ બરાબર અત્યારે તમારે આ સમજવાનું છે પછી ટૂંકમાં કરવાનું આવશે બરાબર બાળકો હવે જો અહીંયા હું લખું છું પગ પગ કપ અને પગ જો આમાં પણ તમને ખ્યાલ આવી જશે પગ પગ અને પગ ત્રણ શબ્દ સરખા છે અને આ કપ શબ્દ છે ને બાળકો એ જો અલગ પડે છે બરાબર તો કપ ઉપર હું રાઉન્ડ કરીશ સમજાઈ ગયું બાળકો તો ચાલો આ પ્રવૃત્તિ આપણે જે જુલાઈ મહિનાનું પુસ્તક આવશે એમાં